અમદાવાદના છારાનગર વિસ્તારમાં થયેલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે 29 જેટલા આરોપીઓને શાહીબાગ ખાતેના મેજિસ્ટ્રેટના બંગલા પર રજૂ કર્યા હતા, જેમાં 29માંથી 8 જેટલા આરોપીએ તેમાં જામીન માટે અરજી કરી હતી, જે મુદ્દે સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને હાલની પરિસ્થિતિને જોતા પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. 8 લોકોએ જામીન અરજી કરી હતી, જેમાં અમે એવી રજૂઆત કરી હતી કે 8 જે આરોપીએ જામીન અરજી કરી છે તેઓનો રોલ જોતા તેઓને જામીન આપવામાં આવ્યો તો વાંધો નથી. ત્યારબાદ નામદાર કોર્ટે પોતાનો હુકમ અનામત રાખેલો છે અને 7 સુધી અથવા આવતીકાલે ઓર્ડર કરે તેવી શક્યતા છે.